नमस्कार स्मार्ट टुडे न्यूज में आपनु स्वागत छे। वडोदरा शहर पोलीस द्वारा एक जाहेरनामु बहार पाड़वामां आव्युं छे के जे गणपति जे छे तेनी प्रतिमानी जे हाइट छे मात्र ने मात्र 9 फूट होवी जोईए ते वातनो विरोध लईने तमाम जे गणेश मंडळो छे आजे रावपुरा धारासभ्य अने गुजरात सरकारना दंडक कही शकाय के बालकृष्ण शुक्लाने त्यां मळवा आव्या छे। चका भाई शुं कहेशो, शुं रजूआत लईने आजे अहीं आव्या छो? આપણે રજૂઆત તો ગણપતિની જ હતી કે ગણેશ ચતુર્થી આવી રહી છે તો ક્યાંક ને ક્યાંક થોડુંક પેલા પરિપત્ર એક દર વર્ષે બહાર પડે છે, છેલ્લા 25-30 વર્ષથી પરિપત્ર હોય છે, પણ આ વખતે શુક્લા સાહેબે એ પરિપત્ર જેવું પેપરમાં આવ્યું ને એના વિધિન 6 અવર્સ હું માનું ત્યાં સુધી એમના તરફથી એક બાહેધરી એવી આપવામાં આવી હતી કે પ્રયાસ કરશે, અને એમણે ઉપર વાત કરી પણ દીધી હતી। એક ન્યૂઝનું કટિંગ પણ અમારા ગ્રુપમાં ફરતું થયું હતું કે શુક્લા સાહેબે અમને વાત કરી છે, ઉપરને હર્ષ સંઘવી સાહેબ જોડે વાત કરી લીધી હતી કે જેટલું બને એટલું ઘટતું કરે, અને આમાં અત્યારે બહુ ઓછો ટાઈમ છે તો આ વર્ષ પૂરતું પરિપત્ર પર ધ્યાન ઓછું આપે, અને એમણે ઘણા જે એમના અંગત હતા એમને કહ્યું હતું કે પ્રોબ્લેમ આવે નહીં, એ આજે અમે એમનો આભાર વ્યક્ત કરવા આવ્યા હતા અહીંયા, અને એમના તરફથી આજે પણ રજૂઆત જ કરી છે એમણે, પણ એમને ખાતરી છે એવી કે શુક્લા સાહેબ કોઈ પણ જગ્યાએ કાચું કાપે નહીં, એ કામ કરશે જ, અને અમારું આવનારા 24 કલાકમાં સુખદ અંત આવવાનો જ છે એ અમને ખબર છે। પણ જે રીતે પોલીસ વડોદરા શહેર પોલીસ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, આપ માનો છો દર વર્ષે આવા તકલકી નિર્ણયને લીધે આપણા જે વડોદરાની શાન છે એ પાછી જાય છે? હું તો એવું જ માનું છું કે આ વડોદરા શહેરમાં ગણપતિ આજના નહીં, હું તો કેટલા બધા મંડળોને જોઈને શીખ્યો છું કે ગણપતિ આવા બનાવવા જોઈએ, અને ભવ્યતા હોય ત્યાં જ લોકોને આકર્ષણ જામતું હોય છે, એ વર્ષોનો નિયમ છે, જ્યાં સારું હોય છે ત્યાં જ લોકો જાય છે, તો એનામાં આ એક હું એવું માનું છું કે આ દેખાદેખી છે, હું પણ માનું છું, પણ મોટા ગરબા જોઈને અમુક લોકોને એવી ઈચ્છા થાય કે હું આવા ગરબા કરું, મારે ત્યાં બી આવું આયોજન થાય, એવા આયોજનમાં ને એ લાલચમાં લોકોએ ગણપતિ બનાવવાનું ચાલુ કર્યું, અને ત્યાં હું એવું કહું છું ચલો એ લાલચ બી છોડો, તમારા ધર્મનો એક સાઈડ પ્રચાર પણ થઈ રહ્યો છે, આપણા ગણપતિની જો એ મૂર્તિ નહીં બને, એ મૂર્તિ નાની બનશે ને તો ગણપતિ દિવાલ પર ચિતરેલા રહી જશે, લોકોને આપણી આવનારી પેઢીને કહેવું પડશે કે આ ગણપતિ જેમ ઘણા બધા માતાજી એવા છે, સંતોષી માતા છે, ખોડિયાર માતા છે, જે આપણી પેઢીને પૂછીશું ને એમને ખબર નહીં કે સંતોષી માતા કોણ હતા, એમનું પિક્ચર આજથી 240 વર્ષો પહેલા, એ નથી ખબર કોઈને સંતોષી માતા છે કે નહીં એ જ નહીં ખબર, એવું આવનારા સમયમાં 50 વર્ષથી ગણપતિ દાદાનું ના થાય એવું અમારી ઈચ્છા છે કે ગણપતિ તો આવા જ થવા જોઈએ, જે થઈ રહ્યું છે એમાં ખોટું ક્યાં છે? શિવજી નીકળ્યા છે, શિવાજી નીકળ્યા છે, પરશુરામ નીકળ્યા છે, રામ નીકળ્યા છે, જગન્નાથજી નીકળ્યા છે, તાજિયા નીકળ્યા છે લેટેસ્ટ, જેમાં રોકટોક નથી, તો ગણપતિ માટે એક બે ફૂટ માટે કચકચ ના કરો, કોઈ 22-25 ફૂટની બનાવે તો હું એમ કહું છું સ્ટ્રીક્ટલી એને દાબી દો, પણ કોઈ 9ની જગ્યાએ 12 ફૂટની બનાવે તો એમાં થોડું કોમ્પ્રોમાઇઝ કરો, ક્યાં કેવા પરિપત્રો, ક્યાં કેવા કાયદા છે, જ્યાં દરેક જગ્યાએ પોલીસથી લઈને બધા થોડું કોમ્પ્રોમાઇઝ કરે છે, તો ગણપતિ માટે થોડું કોમ્પ્રોમાઇઝ કરી લો, બસ બીજું કંઈ નહીં, અમારે બહુ એવું નથી કેવું, કોઈ 25 ફૂટની બનાવો તો ના બનાવો દો, પણ 9ની 12 થતી હોય તો ચાલવા દો। જે પરિપત્ર એટલે જાહેરનામું જે બહાર પડ્યું છે પાછું ફેલાવવામાં આવ્યું છે કે એવી કોઈ વાત થઈ? એવી હજી સુધી કોઈ વાત થઈ નથી, અમારી સાથે એવી વાત થઈ છે કે આવનારા સમયમાં તમને લગભગ કોઈ પરેશાન કરે નહીં એવું બાળુભાઈ તરફથી અમને આશ્વાસન આપવામાં આવ્યું છે, અને અમને વિશ્વાસ છે કીધું ને કે બાળુભાઈ કામ કરશે જ, અને એ આ વર્ષ પૂરતું પાછું ઠેલાશે, અને અમારો પ્રયાસ તો અમે તો રજૂઆત એવી પણ કરી છે કે પરમેનન્ટ આ પ્રોબ્લેમનું સોલ્વ નિરાકરણ લાવી દો, એક મૂર્તિની હાઇટ નક્કી કરો કે 9-12 ફૂટની જ હાઇટ જોઈએ, અને લગભગ વડોદરા શહેરમાં 90% મૂર્તિ તો એવી જ હોય છે, ને કેટલાકની પોતાની અમારા સેતુભાઈ છે, અમારા નૈલેશભાઈ છે, એમની પોતાની માંજલપુરમાં ભવ્ય વડોદરામાં સૌથી બેસ્ટ કરે છે, એ લોકો એવું કહીએ તો ચાલે, એ લોકોની પોતાની પ્રતિમા ફાઈબરની બનાવી છે જે ખાલી નગરમાં ફરવા માટે નીકળે છે, અને પછી એ પાછા એમને વ્યવસ્થિત જગ્યાએ મૂકી દે છે, એવા પણ લોકોના પ્લાનિંગ છે, કાળુપુરા એમનો કુંડ બનાવે છે, મારો કુંડ તો 6 વર્ષથી છે, પોતાનું વિસર્જન અમે અમારે ત્યાં જ કરીએ છીએ, તો ક્યાં જળચર પ્રાણીને કોઈ તકલીફ થાય છે? કોર્પોરેશન અત્યારે અમને પોતાનું એક તળાવ આપે છે, અલગથી અલાયદું તળાવ છે અમારું, સુરસાગરમાં માનવું માછલા મરતા હતા, અહીં તો કોઈ માછલી નથી, કોઈ મગર નથી, કોઈ કાચબો નથી, બરોબર છે, તો ક્યાંક વિસર્જન ત્યાં થઈ જાય તો પ્રોબ્લેમ છે નહીં, એવું મારું કોઈને કહેવું જરૂરી નથી, પણ જે આ પરિપત્ર બહાર પાડે છે ને એમાં અમુકમાં એવું લખ્યું છે કે જળચરને પ્રાણીને નુકસાન જાય છે, એમનું મોત થાય, પણ આ તો એમાં હોતું જ નથી, તો એ અમને કલાયદું તળાવ મળે છે તો અમને કરવા દો, જેમ ગરબા માટે ગ્રાઉન્ડ આપે એવું અમને તળાવ આપી દે તો વાત પૂરી થઈ જાય। નૈનેશભાઈ શું માનો, જે આ પરિપત્ર જયારે બહાર પાડવામાં ત્યારે તમને કોઈને વિશ્વાસમાં લેવામાં આવે છે? વિશ્વાસમાં તો દર વર્ષે 40 વર્ષથી આ પરિપત્ર બહાર પડે છે, દર વખતે અમારે 5-5 મીટિંગ કરવી પડતી હતી, પણ અમને સંતોષકારક અમારે ફેવરમાં જવાબ આવતો હતો, આ વખતે બાળકૃષ્ણ શુક્લા સાહેબે
अमने कोई मुलाकात करवा नहीं जरूर पड़ी कि एमनी जाते रजूआत कर दीजिए पोते समझे छे कि गणपति नो त्यौहार केवो होय छे ने केवो जाओ जलाराजी थाय छे एटला माटे एमनो आभार मानवा अमे आया छे अहीं आगळ बाकी जे वात छे के बहार पाडवामां आव्युं पाछुं खेंचवामां आव्युं ना एवी कोई वात नहीं पण अमने विश्वास छे के अमने रजूआत करी छे એટલે અમારી ફેવરમાં કરશે એવો અમને વિશ્વાસ છે. આપ શું કહેશો? આ પરિપત્ર છેલ્લા 30-35 વર્ષથી આ પરિપત્ર બહાર પડે છે અને આ વખતે પરિપત્ર પડતાની સાથે જ થોડી હલચલ મંડળોમાં થઈ. પણ બાળુભાઈએ અમે એમને મળ્યા નહોતા, એ તો ગાંધીનગર હતા, અમે મળ્યા નહીં. પણ એમને ખબર છે, હાર્ટ ઓફ ધ સિટીમાં રહી ચૂક્યા છે, એમને ખબર છે કે કદાચ બોમ્બે પછી જો સર્વશ્રેષ્ઠ અને હર્ષોલ્લાસથી ગણેશ ઉત્સવ ઉજવાતો હોય વડોદરા શહેર છે, એટલે એની ગરિમા જળવાય, એની ભવ્યતા જળવાય, એની સંસ્કારિતા જળવાય, એને ધ્યાનમાં રાખીને માનનીય દંડકશ્રીએ પોતે રાજ્યમંત્રીશ્રીને રજૂઆત કરી કે આ ઉત્સવમાં યંગસ્ટરથી લઈને 70 વર્ષના બુઝુર્ગ પણ આમાં ભાગ લેતા હોય છે, આરતીઓમાં, વિસર્જનની યાત્રાઓમાં. એટલે એ આની ભવ્યતા જળવાય એના માટે એમને રજૂઆત કરી અને એમને એવી ખાતરી આપી છે કે તમે દર વર્ષની જેમ જ આ ઉત્સવ ઉજવી શકો છો અને એમનો આભાર વ્યક્ત કરવા જ અમે અહીંયા પધાર્યા છે. જે વાત છે તદ્દન ખોટી છે કે પાછું ખેંચાવું છે કે પાછું ખેંચાવાની વાત નથી, એક ફ્લેક્સિબિલિટીની વાત છે કે અમુક ધર્મના હિસાબે એ ફ્લેક્સિબિલિટી રહેશે અને એવું જ રહ્યું છે. આ વર્ષોથી 30-40 વર્ષથી આ જાહેરનામું બહાર પડે છે અને દર વર્ષે એટલું રહે છે અને સામે અમે બી એવી ખાતરી આપવાની એ કરીએ છીએ કે મંડળો બી શિસ્તતાથી સંસ્કારી નગરીને કઈ લાજ ના લાગે એ રીતના આ ઉત્સવ ઉજવાય એવું અમે બી ગણેશ મંડળોને સૂચન આપીએ છીએ. બિલકુલ, ત્યાં હતા તમામ જે ગણેશ મંડળો અને કહી શકાય કે તમામ આજે ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લા એટલે કે રાવપુરાના ધારાસભ્ય છે તેઓને મળવા આવ્યા હતા અને ગુજરાત સરકારના તેઓ મુખ્ય દંડક છે એટલે કહી શકાય કે તેઓ આજે તમામ મંડળો દ્વારા અહીંયા રજૂઆત કરવામાં આવતી કારણ કે તેઓ આગામી દિવસોમાં કહી શકાય કે પહેલા હર્ષ સંઘવી સાહેબ એટલે કે ગૃહ રાજ્યમંત્રીને તેઓ મળ્યા હતા અને આ બાબતનું ધ્યાન દોર્યું હતું. કહી શકાય કે આવનારા દિવસોમાં જે વડોદરાના ગણેશ મંડળો છે તેઓ માટે સારા સમાચાર મળી શકે છે. કેમેરામેન રાહુલ કપ્તાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.